કતરોજ બીકે ન્યૂઝ ચેનલ પર સાયબર ક્રાઇમને લઈને ખાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જિલ્લાના અનેક લોકો મોબાઈલ દ્વારા થતા બ્લેકમેલની અને છેતરપિંડીના ભોગ બની ચૂક્યા છે. જોકે શરમ અને સંકોચનના કારણે આ પ્રકારની ફરિયાદો કરવાનું લોકો ટાળતા હોય છે, જેના કારણે હેકરો સરળતાપૂર્વક પોતાને બે નંબરની દુકાન ચલાવતા હોય છે. મોબાઈલનો વપરાશ કરતા લોકો હેકરોની ઝાડમાં સરળતાથી ફસાઈ રહ્યા છે. વિડીયો કોલના આધારે થતા બ્લેકમેલના કિસ્સામાં બહાર આવતા નથી, જેના કારણે એક પછી એક વ્યક્તિ તેનો ભોગ બની રહી છે. ગત રોજ બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ દ્વારા જિલ્લાની જનતાને જાગૃત રહેવા માટે અપીલ કરાઈ છે. ધાનેરા તાલુકાની ખિંમત પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અમરભાઈ પુરોહિત મોબાઈલ દ્વારા થતા બ્લેકમેલને રોકવા માટે શું કરવું જોઈએ તેને લઈને જરૂરી માહિતી આપી રહ્યા છે. અમરભાઈના જણાવ્યા અનુસાર ખાસ કરીને હેકરો યુવાનો અને વિદ્યાર્થીઓને વધુ ટાર્ગેટ બનાવતા હોય છે. યુવતીઓના ફોટા મૂકી તેમણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપના માધ્યમથી શિકાર બનાવે છે અને બદનામ કરવાની ધમકી આપી 5,000 કે 10,000 જેટલી રકમ પડાવી લેતા હોય છે. આવા ઈસમોથી બચવા માટે તમે જે પણ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય તે તમામ એપ્લિકેશનને લોક રાખવી જરૂરી છે. આવતીકાલનો આપણે બીકે ન્યૂઝ ચેનલમાં રમેશભાઈ પ્રજાપતિ સાહેબનો આપણે અહેવાલ જોઈ લો, જે ફેક વિડીયો કોલ એટલે કે ન્યૂડ વિડીયો કોલ, જે એક્સટોર્શન કહી શકાય છે હાલના સમયમાં, જે વ્યક્તિ પર આવી અને બ્લેકમેલ કરવાનો અત્યારે નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. તો આપણે એ બધાથી કઈ રીતે બચવું અને કઈ રીતે અવેર રહેવું, તો હું પણ થોડો આના પર રિસર્ચ કરતો હતો, તો મેં આના વિશે થોડીક માહિતી મેળવીને આપ સુધી પહોંચાડું છું. સૌ પ્રથમ તો એ લોકો આપણા સોશિયલ મીડિયાના માધ્યમમાંથી એટલે કે પબ્લિક જે કે બી આપણા એકાઉન્ટ છે એટલે કે ફેસબુક છે, એમાં જે કે બી ઇન્ફોર્મેશન આપણી જે પબ્લિક છે એને બધી જ આપણે પ્રાઇવેટ કરી લેવી જોઈએ, કે ઓનલી મી એટલે કે સેટિંગમાં જઈ અને બધી પ્રાઇવસી આપણે બદલી લેવી જોઈએ, કે જેથી એ લોકો આપણી જે પ્રાઇવેટ વસ્તુ છે એ બધી જોઈ ન શકે, આપણી પોસ્ટ છે આ છે તે છે કંઈ પણ વસ્તુઓ. બીજી વસ્તુ, ઇન્સ્ટાગ્રામ પર જે આપણું એકાઉન્ટ છે એ પણ પ્રાઇવેટ કરી લેવું જોઈએ. ફેસબુક પર પણ આપણી ઈમેલ આઈડીથી લઈ બધું જ, આપણી જે ગૂગલ પર જે સર્ચ હિસ્ટ્રી છે, યુટ્યુબ પર સર્ચ હિસ્ટ્રી છે, બધી જ આપણે પ્રાઇવેટ રાખવી જોઈએ, જેથી જે લોકો આપણી પર્સનલ વસ્તુ તે જોઈ ન શકે ને આપણા સુધી પહોંચી ન શકે. બીજી વસ્તુ કે તે લોકો તો પણ હેકર છે અને આપણા કોન્ટેક્ટ નંબર્સ મેળવી એટલે કે ઓનલાઈન મેળવી અથવા અન્યથા બીજી રીતે મેળવી અને આપણા પર વિડીયો કોલ કરવાનો એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે, કે જેઓ વિડીયો કોલ કરે છે, વિડીયો કોલમાં કદાચ ઘણી વખત અસલી હરકતો દેખાતી હોય છે આપણને સામે, ઘણી વખત નથી પણ દેખાતી, એટલે કે સામે પૂરું બ્લર સીન આપણી સામે મેન્શન થાય છે. એના પછી થોડાક સમયમાં આપણા ઉપર બધા જ ફ્રેન્ડ લિસ્ટનું લિસ્ટ મોકલે છે લોકો, અને વિડીયોમાં પણ ચેડા કરી અને આપણે કંઈક અસલી હરકતો કરતા હોય એવો વિડીયો મોકલે છે, અને પછી બ્લેકમેલિંગ કરવાનો એક નવો દોર ચાલુ થાય છે, કે જેથી આપણી એક સમાજમાં નવી રેપ્યુટેશન હોય છે. ખાસ કરીને લોકો યંગ લોકો અને કંઈક સારા હોદ્દા પર હોય લોકોને ટાર્ગેટ કરે છે, જેથી એ લોકો રેપ્યુટેશનના ડરે અને સમાજમાં એક બદનામ થવાના ડરે એમને પૈસા પણ આપે છે, અને ઘણા એવા કેસમાં તો સુસાઇડના કિસ્સા પણ બન્યા છે. તો આપણે બધાએ સમાજના બધા લોકોએ અવેર થઈ, જો આ રીતની કોઈ ઘટના ઘટે છે, ફેસબુક પર કોઈનું એકાઉન્ટ હેક થાય છે અને એના થ્રુ કંઈક એવી માહિતી અથવા માંગણી થાય છે અથવા વિભત્સ કોઈ મેસેજ આવે છે, તો એને સદંતર બ્લોક કરી લો પહેલાં. પૈસાની ઉઘાટી લૂંટ કરતા આવા ઈસમો સક્રિય બની ગયા છે, જેની સામે દરેકને જાગૃત રહેવાની જરૂર છે. મોબાઈલ પણ આવા અજાણ્યા નંબરનો ટ્રુકોલર નામથી એપ્લિકેશન જોઈ તેના નામ પર ચીટર લખવું, જેથી અન્ય વ્યક્તિ આનો ભોગ ના બને. જે નંબર પણ તમને શંકા લાજાય તે નંબર વાયરલ કરો. અલગ અલગ યુવતીઓના નામ બદલી તે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પોતાની દુકાન ચલાવી રહ્યા છે. આવા ઈસમોથી બચો. કે ટ્રુ કોલર પર પણ તમે એવો સ્કેમ નંબર ત્યાં મેન્શન કરી દો, જેથી બીજું કોઈ આ રીતે હેરાન થાય નહીં. રમેશભાઈના ભગીરથ કાર્યને હું ફરીથી એકવાર બિરદાવું છું. જો આ રીતની કોઈ ઘટના ફરીથી કોઈની સાથે ઘટે તો તેઓ એક્ટિવ રહે, કોઈને પૈસા કોઈને ફોરવર્ડ નહીં કરે, કોઈક એવું ખરાબ પગલું પણ નહીં ભરે, અને સાયબર સેલમાં એની ફરિયાદ નોંધાવશે, જેથી એ લોકો પણ એમની રીતે આ લોકોને આવી ગેંગને પકડે. ખાસ કરીને અત્યારે શર્મા અટકના જે લેડીઝ એકાઉન્ટ એટલે કે પૂજા શર્મા છે, અનુષ્કા શર્મા છે, એ રીતના એકાઉન્ટ હાલ રિક્વેસ્ટ આવતી હોય છે. અમુક નંબર સાયબર સેલમાંથી મેળવેલા છે, જે હું છેલ્લે રમેશભાઈને ફોરવર્ડ કરીશ, તો એ પણ તમને સ્ક્રીન પર બતાવશે. રમેશભાઈને ફરીથી લોકોને જાગૃત કરવાના ભગીરથ પ્રયાસને હું બિરદાવું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત. સાયબર વિભાગના ઓનલાઈન ફરિયાદ પણ થઈ શકે છે.
मोबाइल द्वारा वीडियो कॉल ना माध्यम थी कोई साथे छेतरपिंडी थई होय तो साइबर विभाग में फरियाद करी आवा गुनेगार ने जेल में मोकलवा माटे आगळ आवो।